આગળ જોઈ કે પટ્ટીના ભાગ ચિત્ર જુઓ દરેક લીલા રંગનો ટુકડો પટ્ટીના ભાગ પટ્ટીના કેટલામાં ભાગ છે તે લખો દરેક રંગની પટ્ટીનો એક ટુકડો એ પટ્ટીનો કેટલો ભાગ છે તે લખો બરાબર છે પટ્ટીનો ભાગ હવે આ પટ્ટી છે કયા કયા કલરને જાઓ તો પહેલાં છે ગુલાબી કલરની બે પટ્ટી આપેલી છે બાકીની પીળા કલરની પછી એક બે ત્રણ ને ચાર એ કઈ રંગની આપેલી છે વાદળી કલરની નીચેની પટ્ટી કેટલા આપેલી છે લીલા કલરની આપેલ છે કેટલા ચોથા ભાગમાં ભાગ મળીને અડધો ભાગ થશે અને કેટલા એકના છેદમાં આઠ ભાગ મળીને એકના છેદમાં ચાર ભાગ થશે અને એકના છેદમાં બે માં કેટલા એકના છેદમાં આઠ ભાગ થશે હવે આપણે દાખલા તરીકે આ પટ્ટીઓ છે જો અહીંયા દોરીને તમને દેખાડું છું કે આ રીતે પટ્ટી આપેલ છે પેલો એક આ પેલો ગુલાબી કલરની આપણે દોરી પછી આ પીળા કલરની આ વાદળી કલરની અને લીલા અહીંયા બે ભાગ પછી અહીંયા કેટલા ચાર ચાર ભાગ પછી અહીંયા એક બે ત્રણ અને ચાર આ રીતના ભાગ આપેલા છે કે નહીં હવે આપણે એ કે અહીંયા આપણે દાખલે કે પટ્ટી આખી આપેલ છે એટલે અહીં એક લખી એકના અડધા કેટલા થાય એકના છેદમાં બે અહીં કેટલા થશે એકના છેદમાં બે હવે અડધાના અડધા કેટલા થાય એકના છેદમાં ચાર એકના છેદમાં ચાર એ રીતે અડધાના અડધા કેટલા થાય એકના છેદમાં ચાર એકના છેદમાં ચાર એ રીતે એકના છેદમાં ચાર ભાગ કરીએ તો એકના છેદમાં આઠ એકના છેદમાં આઠ એકના છેદમાં આઠ એકના છેદમાં આઠ એ જ રીતે અહીંયા ભાગ પડે કે નહીં એકના છેદમાં આઠ ભાગ આ પટ્ટી છે એના લીલા કલર છે એ કેટલામાં ભાગ હોય લીલો કલર એકના છેદમાં આઠમો ભાગ અને આ કલર હોય બરાબર વાદળી કલર છે એ કેટલો ભાગ હોય એકના છેદમાં ચોથો ભાગ ને આ પીળો કલર છે એકના છેડમાં બીજો ભાગ અને આખી પટ્ટી આપેલી છે આખી પટ્ટી આપેલી છે કે નહીં પેલી એ કેવા કલરની છે ગુલાબી કલરની છે એના પછી આપેલું છે પેટર્ન પેટન આપેલી છે આખી આખી આ ચોરસ જુઓ કેટલા કેટલો ભાગ વાદળી રંગનો છે ને કેટલો ભાગ લીલા રંગનો છે તો આની અંદરથી પહેલાં આપણે ભાગ પાડવાના છે તો માની લ્યો કે અહીંથી આપણે આ ભાગ પાડ્યા જો આ પીળો રંગ છે એના આપણે ભાગ પાડીએ બરાબર તો અહીંથી અર્ધો ભાગ આપણે પેલા લઈ લઈ પછી આપણે કયો કયો રંગ શોધવાનો વાદળી અને લીલો તો આ લાલ કલર આપેલો છે આટલો વાદળી આપેલો આટલો કેટલો આપેલો લીલો હવે આના આપણે ભાગ પાડી તો આ રીતે ભાગ પડે કે નહીં અહીંથી હજી બે ભાગ પડે અને અહીંથી હજી આ બે ભાગ પડી જાય એટલે કુલ ભાગ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ એમાંથી આ એક છે એ લીલો આપેલો છે કલર લીલો એક ભાગ છે લીલો રંગ એટલે કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ ટોટલ ભાગ કેટલા છે સોળ એમાંથી એક ભાગ લીલો આપેલો એટલે એકના છેદમાં સોળ છે લીલો કલર એ વાદળી રંગનો આપણે શોધીએ તો વાદળીના કેટલા ભાગ આપ્યા છે તો બે ના છેદમાં સોળ એટલે બે એકવું બે અને બે આઠ સોળ તો બે બે ઉડી જાય જવાબ કેટલો આવે એકના છેદમાં આઠ ભાગ શું આવે વાદળી રંગ આવે શું જવાબમાં આવે એકના છેદમાં આઠ ભાગ છે કેવો રંગ આવે વાદળી રંગ આવી જાય છે બરાબર અહીંયા આપણે પૂરું થયું પેટર્ન કોયડો શું તે સમાન છે અમીન કહે છે કે અડધાથી અડધો ભાગ અને પોણાથી પોણા ભાગનો ત્રીજો ભાગ સરખા છે તમે સમજ છો અને આ કઈ રીતે બતાવશું તો જો અહીં આપેલું છે કઈ રીતે તો એકના છેદમાં બે ભાગ આપેલા છે એક બેના છેદમાં ચાર ત્રણના છેદમાં છ ચારના છેદમાં આઠ ને પાંચના છેદમાં દસ તો અહીંયા આપણને શું મળ્યું એકના છેદમાં સોળ ભાગ છે અને બેના છેદમાં સોળ ભાગ એટલે આપણને શું મળી ગયું એકના છેદમાં આઠ ભાગ છે તો એકનો આઠમો ભાગ છે એ શું છે વાદળી અને એકનો સોળમો ભાગ છે કયો છે લીલો આપેલ છે એટલે આપણે આનાથી સહમત છીએ અડધો ભાગ અને પોણો ભાગ બરાબર પોણો ભાગ એટલે કે અડધા કરતા પચીસ ટકા ભાગ છે બરાબર ત્રીજા ભાગના સરખા છે તો ત્રીજા ભાગના સરખો થાય કે નહીં બરાબર છે અડધા ભાગના પોણા ભાગના ત્રીજો ભાગ સહમત છે એના પછી આગળ જોઈએ આગળ તમને અહીં આપેલ છે અહીં ફૂલની એકના છેદમાં પાંચ ભાગની પાંદડીઓ દર્શાવી છે બાકીની પાંદડીઓ દોરીને ચિત્ર પૂર્ણ કરો બાકીની જે પાંદડી છે તે આપણે દોરી અને પછી ચિત્ર પૂર્ણ કરવાનું કીધેલ છે તો એક પાંદડી આપેલી છે બરાબર ટોટલ કેટલી પાંદડી થાવી જોઈ પાંચ કુલ પાંચ પાંદડી થાવી જોઈએ તો એક માની લો કે એક પાંદડી અવી આપેલ છે તો બધી પાંદડી કેવી કરવાની એવી એક બે ત્રણ ચાર અને પાંચ ટોટલ પાંચ પાંદડી થઈ ગઈ કે નહીં આ રીતે આપણે ચિત્ર પૂર્ણ કરવાનું કીધેલ છે ચિત્રમાં પંખાનો ત્રણ પાખિયા પૈકી એક દર્શાવ્યું છે બાકીના પાખિયા ચિત્ર પૂર્ણ કરો એક પાખ્યું દર્શાવ્યું બાકીના તમારે શું કરવાનું ટોટલ ત્રણ પાખિયા દોરવાના છે એક આપેલા છે અને બાકીના બે પાખિયા તમારે દોરવાના છે બરાબર છે તે તમારે દોરી લેવાનું એક પાખ્યું અહીંથી અહીં આવી જશે એક પાખિયું અહીં નીચે આવી જશે અહીં બીજા એક પંખાના અડધા પાખિયા દર્શાવ્યા છે બાકીનો અડધો ભાગ દર્શાવીને ચિત્ર પૂર્ણ કરો અડધા પાખિયા દર્શાવ્યા છે બે પાખિયા દર્શાવ્યા હજી આની અંદર ટોટલ કેટલા પાખિયા હશે ચાર પાખિયા હશે એક પંખાના અડધા પાખિયા અડધા પાખિયા બે દર્શાવ્યા તો બાકીના કેટલા દર્શાવવા પડશે બે પાંખિયા દર્શાવવા પડશે એટલે આની અંદર આપણે કેટલા પાખિયા દોર દેવાના એક અને બે એટલે ટોટલ પાખિયા કેટલા થઈ જશે ચાર રૂપિયા અને પૈસા જો આમાં આપેલું છે પૈસાના કેટલા સિક્કા લેતા એક રૂપિયા બને બરાબર છે પૈસો છે એક પૈસો છે બરાબર છે તો તેના કેટલા પૈસા લઈ આપણે તો એક રૂપિયો બનશે તો આપણે સો પૈસા એટલે શું થશે એક રૂપિયો બરાબર છે એક રૂપિયો એટલે કેટલા પૈસા થશે સો પૈસા એ જ રીતે બીજું આપેલું છે પચાસ પૈસા એક રૂપિયાનો અડધો ભાગ છે બરાબર બે વખત પચાસ પૈસા અને પચાસ પૈસા એટલે કેટલા થાય સો પૈસા એટલે એક રૂપિયો થાય કે નહીં તો કે હા રૂપિયાનો અડધો ભાગ પચાસ પૈસા થાય છે એ જ રીતે ના કેટલા સિક્કા લઈએ તો દસ રૂપિયા થાય બરાબર છે કેના તો અહીંયા આપણે જોઈ કે કેના સિક્કા દર્શાવેલ છે તો પચાસ પૈસાના સિક્કા આપણે માની લો કે દર્શાવેલ હોય તો દસ રૂપિયા આપણે લેવાના છે બરાબર છે કેટલા રૂપિયા લેવાના છે દસ પૈસા દસ રૂપિયા લેવાના છે હવે આમાં આપણે જોઈએ કે ખાલી જગ્યાના સિક્કા દસ રૂપિયા એટલે પચાસ પૈસાના કેટલા સિક્કા લઈએ તો એક રૂપિયામાં આપણને બે સિક્કા હોય બરાબર એક રૂપિયામાં બે પચાસ પૈસાના સિક્કા બે પૈસાના સિક્કા બરાબર એક રૂપિયામાં બે પચાસ પૈસાના સિક્કા હોય તો દસ રૂપિયા માટે આપણે જોવાનું છે કંઈ દસ હોય દસ રૂપિયા આપણે લેવાના તો દસ ગુણ્યા બે દસ બે કેટલા થાય વીસ વીસ પચાસ પૈસાના વીસ પચાસ પૈસાના સિક્કા લેવા પડે કેટલા લેવા પડે વીસ છે તો પચાસ પૈસાના આપણે સિક્કા લેવા પડે એ જ રીતે ના કેટલા સિક્કા લઈએ તો દસ રૂપિયા થાય બરાબર છે જો પચીસ પૈસા હોય તો તેના કેટલા થાય આપણે જોઈ લઈ કે એક રૂપિયો છે તો એના ચાર પચીસ પૈસા પચીસ પૈસા પચીસ પૈસા અને પચીસ પૈસા એટલે શું થાય રૂપિયો તો ચાર સિક્કા આવા લેવા પડે બરાબર પચીસ પૈસાના તો દસ રૂપિયા લેવા હોય તો દસ ગુણ્યા ચાર દસ ચાર કેટલા થાય ચાલીસ સિક્કા થાય કેટલા થાય ચાલીસ સિક્કા એ રીતે આપણે આગળ જોઈએ ના કેટલા સિક્કા લઈએ તો દસ રૂપિયા થાય તો અહીંયા આપણને દર્શાવેલ છે કે અહીંયા પાંચ રૂપિયાનો સિક્કો છે તો પાંચ રૂપિયાનો સિક્કો તો આપણે પાંચ રૂપિયાનો સિક્કો મળે જ છે તો પાંચ રૂપિયાનો સિક્કો છે કેટલા લેવા પડે દસ રૂપિયા હોય તો બે સિક્કા થાય બે સિક્કા પાંચ રૂપિયાના થાય તો પાંચ રૂપિયાના દસ પાંચ રૂપિયા એ દસ રૂપિયામાં કેટલામાં ભાગ છે તો પાંચ રૂપિયાનો દસ એટલે દસ અને ઉપર કેટલા આવી જાય પાંચ પાંચ એકું પાંચ ને પાંચ બે દસ કેટલામાં ભાગ થાય બીજો ભાગ થાય એકના છેદમાં બે એટલે કેટલામાં ભાગ થાય બીજો ભાગ થાય છે હવે આગળ જોઈએ કે વૃદ્ધ સ્ત્રીનું વસઈત નામું એક પુરુષ સ્ત્રી હતી તેની ત્રણ પુત્રીઓ સાથે રહેતી હતી તે ખૂબ જ ધનવાન હતી અને તેની પાસે ઓગણીસ ઊંટ હતા એક દિવસ તે માંદી પડી પુત્રીઓએ ડોક્ટરને બોલાવ્યા ડૉક્ટરે તેના પૂરા પ્રયત્નો કર્યા પણ તે વૃદ્ધ સ્ત્રી બચાવી શક્યા નહીં બરાબર છે ઓગણીસું હતા બરાબર તે સ્ત્રીને બચાવી ન શીખ્યા તેના મૃત્યુ પછી પુત્રીઓએ તેનું વસિયતનામું વાંચ્યું તેમાંથી સૌથી મોટી પુત્રીને મારા ઊંટના એકના છેદમાં બે ભાગ મળશે તેની પાસે કુલ કેટલા ઊંટ હતા ઓગણીસ ઊંટ હતા બરાબર છે તેમાંથી પુત્રીને એકના છેદમાં બે ભાગ મળશે બીજી પુત્રીને એકના છેદમાં ચાર ભાગ અને ત્રીજી પુત્રીને એકના છેદમાં પાંચ ભાગ મળશે પુત્રીઓ મુંજાઈ ગઈ પુત્રી તો મુંજાઈ જ ગઈ ને ભાઈ ઓગણીસ ઊંટ છે તો એના સરખા ભાગ તો કઈ આપણે એના કઈ આપણે પાડી ન શકાય મને કુલ ઓગણીસ ઊંટના એકના છેદમાં બે ભાગ કેવી રીતે મળશે બરાબર છે મને કઈ રીતે મળશે મોટી પુત્રીએ પૂછ્યું ઓગણીસના ના અડધા સાડા નવ થાય બરાબર છે નવ દુ અઢાર અને સાડા નવ થાય પણ આપણે ઊંટને કાપી તો ન હકીએ બરાબર વાત છે ઓગણીસ ઊંટ હોય તો એમાંથી અડધા કરવાના થાય તો ઊંટને કંઈ આપણે કાપી તો ન નાખીએ બીજી પુત્રી કહ્યું તે સાચું પણ હવે આપણે શું કરશ્યું ત્રીજી પુત્રીએ પૂછ્યું એટલામાં તેમણે તેમના કાકીને આવતા જોયા પુત્રીઓએ તેમને પ્રશ્ન તેમનો પ્રશ્ન જણાવ્યો બરાબર છે તેની કાકીને તેણે પ્રશ્ન કીધો કે આવી રીતના અમારો પ્રશ્ન છે મને વસિયતનામું બતાવી મારી મારી પાસે એક યુક્તિ છે તમે મારો ઊંટ લઈ જાઓ લઈ લો હવે તમારી પાસે કેટલા થયા વીસ ઊંટ એની કાકીએ કીધું કે એક ઊંટ લઈ લ્યો એટલે કેટલા ઊંટ થયા વીસ ઊંટ હવે તમારી માતા જે રીતે વસિયતનામું લખ્યું તે મુજબ ઊંટને વેચી શકશો કાકીએ કહ્યું તારે અડધા ઊંટ જોઈએ ખરું ને દસ ઊંટ લઈ લે તો મોટી પુત્રીએ કહ્યું બરાબર છે મોટી પુત્રીને અડધા ભાગ કીધા છે એટલે વીસ ઊંટ હોય તો વીસના અડધા કેટલા થાય દસ ઊંટ થાય એના પછી આગળ તું તારો ભાગ લઈ લે કાકીએ બીજી પુત્રીને કહ્યું તેમણે ચોથા ભાગના ઊંટ લીધા તેને ખાલી જગ્યા ઊંટ મળ્યા બરાબર છે હવે જો મોટી પુત્રીએ તો લઈ લીધા હવે વીસમાંથી બરાબર એના કરતાં બીજી પુત્રી હતી તો એમાંથી ચોથા ભાગના ઊંટ લેવાના હતા તો આપણે વીસ ના ચોથા ભાગ કરીએ વીસ નો ચોથો ભાગ કરવામાં આવે તો આ રીતે આપણને મળે માની લો કે આ વીસ ઊંટ છે વીસ ઊંટ તો એનો ચોથો ભાગ આપણે કરવામાં આવે તો વીસ ના ચોથો ભાગ તો ચાર પંચા વીસ કેટલા ઊંટ મળશે પાંચ ઊંટ તો અહીંયા કેટલા આવશે પાંચ પાંચ ઊંટ મળશે બરાબર પાંચ ઊંટ મળ્યા હવે તું એકના છેદમાં પાંચ ભાગના ઊંટ લઈ શકે બરાબર તો એની ત્રીજી પુત્રી છે એકના છેદમાં પાંચ એટલે વીસના આપણે પાંચ ભાગ કરવામાં આવે તો પાંચ ચાર વીસ તો ચાર ઊંટ છેલ્લી પુત્રીને મળે આ બીજી પુત્રી માટે બરાબર છે હવે બીજી પુત્રી માટે તો પુત્રીઓ ખૂબ જ ખુશ થઈ ગઈ તણાઈને ઊંટ મળી ગયા એટલે તણાઈ ખુશ થઈ ગઈ હવે દસ ઊંટ છે બરાબર છે એ તો મોટી પુત્રીને મળી ગયા હવે બીજા અહીંયા કેટલા આવી જશે જો અહીંયા કેટલા આપણને ઊંટ મળ્યા ચાર હવે બીજી પુત્રી છે એને આને પાંચ મળ્યા અને ચાર પાંચ ને ચાર કેટલા થાય નવ નવ ને દસ ઓગણીસ છેલ્લે ઊંટ તો કેટલા થઈ ગયા ઓગણીસ તો તેને કાકી એના કાકીએ એક ઊંટ આપ્યું બરાબર તો વીસમું ઊંટ ગયું ક્યાં તે આપણે વિચારવાનું છે હવે તેના કાકીએ કીધું કે એક વધેલું ઊંટ મારું છે કાકીએ કહ્યું અને તેનું ઊંટ લઈ ગઈ બરાબર છે એક ઊંટ એનું કાકી હતું બરાબર એ એનું ઊંટ લઈ ગયું આ કેવી રીતે થયું હશે બરાબર તે આપણે વિચારવાનું છે બરાબર આ જોતા આપણને એવું લાગે કે આ શક્ય નથી પરંતુ ઊંટની ગણતરી થઈ ગઈ અને કુત્રીઓ શું થઈ ગઈ ખુશ થઈ ગઈ છે હવે આગળ આપણે જોઈ કે અરુણનું સમયપત્રક અરુણનું સમયપત્રક આ રીતે આપેલ છે બરાબર છે ઊંઘું છે ત્રીજા ભાગનું અલગ અલગ રંગનો ઉપયોગ કરી દર્શાવો રમવું છે દિવસનો આઠમો ભાગ ભણવો છે દિવસનો એકના છેદમાં ચોથો ભાગ અરુણ કેટલા કલાક લેશે બરાબર છે તો આપણે આ જોઈ લઈએ કે આ સમયપત્રક આખું એનું આપેલું છે જો આ કેટલા આપેલા છે ચોવીસ આપેલા છે તો ચોવીસ આપેલા તો તેના ઊંઘવા માટે તો ઊંઘવામાં કેટલી કલાક લઈએ છે તે આપણે જોઈ લઈએ કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો એ જવાબમાં શું આવી જશે આઠ કલાક હવે ભણવા માટે ખાલી જગ્યા કલાક લઈએ છે તો ભણવું છે એકના છેદમાં ચોથો ભાગ તો ચોવીસ કલાકનો ચોથો ભાગ તો ચોવીસ કલાકનો ચોથો ભાગ શું થઈ તે આપણે જોઈએ કે ચોવીસ ભેંગા ચાર તો છ ચાર ચોવીસ તો છ કલાક શું કરે કરે છે તે ભણવાનું કામ કરે છે રમવું છે એ કેટલામો ભાગ છે આઠમો ભાગ તો ચોવીસ ભેંગા આઠ કરીએ તો આઠ ત્રણ ચોવીસ તો ત્રીજો બરાબર ત્રણ કલાક શું કરે છે રમવાનું કામ તો આમાં શું આવી જશે છ નામાં શું આવી જશે ત્રણ નામાં શું આવી જશે આઠ કલાક આઠ છ અને ત્રણ કલાક કઈ રીતે ગણતરી કરી જોઈ કે નહીં આપણે કે ચોવીસ કલાક છે તેમાંથી ભણવાનું કામ છે ચોથા ભાગનું એટલે ચોવીસ ભેંગા ચાર એટલે છ કલાક થઈ ગઈ એવી જ રીતે રમવાનું કામ છે આઠમો ભાગ એટલે ચોવીસ ભેંગા આઠ કેટલી કલાક થાય ત્રણ કલાક થાય હવે આગળ શું આપેલું છે બીજી પ્રવૃત્તિ છે તે દિવસના કેટલા કલાકનો ઉપયોગ કરશે ત્રણેયનો સરવાળો કરીને આપણે જોઈ લઈએ કે આઠ પ્લસ છ પ્લસ ત્રણ છ ને ત્રણ કેટલા થાય નવ આઠ દુ સોળ ને એક સત્તર કલાક થયા બરાબર સત્તર ચોવીસમાંથી સત્તર કલાક આપણે બાદ કરી નાખીએ એટલે અન્ય પ્રવૃત્તિએ તે તે કરતો હશે તો ચોવીસ માઇનસ સત્તર તો ચારમાંથી સાત નો જાય એટલે અહીં શું આવી જશે દસકો દસ માંથી સાત જઈ રહ્યો ત્રણ ચૌદમાંથી સાત જઈ તો સાત અને અહીં કેટલા એક કેટલી કલાક વધી સાત કલાક અન્ય પ્રવૃત્તિઓ કેમાં કરતો હશે સાત કલાકમાં કરતો હશે